નમસ્કાર, હું બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર સુરત. અને આજે કેટલી અગત્યની વાત એ હું આપને શહેરીજનોને કરવા માગું છું. એક ધ્યાન ઉપર એવું આવેલા છે કે ઘણા બધા લોકો જે ધંધો રોજગાર માટે મહારાષ્ટ્ર અને દિલ્હી ખૂબ વધારે અબરજબર કર્યા છે અને હજુ પણ કરે છે, જેનાથી આ પ્રકારના એક પરિસ્થિતિ ચિંતાનું નિર્માણ થયું છે. અને તમામ લોકોને વિનંતી છે કે હાલ પૂરતી પોતાના જે મૂવમેન્ટ છે મહારાષ્ટ્ર દિલ્હી એ બાજુ એ તરફ ના કરે, અને કરે તો પોતાના 14 દિવસનું ક્વોરન્ટાઇન અચૂક કરે. ઘણા બધા લોકો મહારાષ્ટ્ર અને દિલ્હી ગયા પછી પણ પોતપોતાને 14 દિવસનું ક્વોરન્ટાઇન નથી કરતા, અને એ લોકોને ચેપ પહોંચીને એ બીજા લોકોને પણ ચેપ પહોંચાડે છે, અને ઘણા બધા લોકોનું જે જીવન એ જોખમમાં મૂકે છે. એટલે લોકો પોતાને 14 દિવસનું ક્વોરન્ટાઇનનું મૂવમેન્ટ કર્યા પછી અચૂક રીતે ફોલો કરે. સેકન્ડ, કોમોર્બિડ અને 50 વર્ષની ઉપરના જે વડીલો છે એ વડીલોને વિનંતી છે કે અગર આપને કોમોર્બિડ કન્ડિશન હોય તો ઘરના અંદરમાં જ રહેજો, અને અર્જન્ટ કામ ના હોય તો બહાર ના નીકળવા વિનંતી છે. લોકોને એ પણ વિનંતી છે કે ખાસ કરીને ઇન્ડોરના પ્લેસીસ ઉપર ભેગા ના થાય. ઇન્ડોરના પ્લેસીસ એટલે કોઈ પણ બારી બારણા ખુલ્લા ના હોય અને એરકન્ડિશનના જગ્યા હોય એમાં કોઈ પણ રીતે ભેગા ના થાય. જ્યાં ભીડભાડ હોય બહારના જગ્યામાં પણ ત્યાં પણ ના જાય, અને કોઈ પણ એક જગ્યા જ્યાં જાય ત્યાં વધારે સમય અનનેસેસરીલી ના રોકાય, એ ખૂબ જરૂરી છે આ કન્ડિશનમાં. ચોથી વસ્તુ, જે લોકોને કોવિડ લાઇક સિમ્ટમ્સ હોય અથવા ખાંસી, સરદી, ઉધરસ, અશક્તિ, અગર એવા પ્રકારના જે કોવિડનું સિમ્ટમ્સ પણ હોઈ શકે, પણ એમને એવું પણ હોઈ શકે કે અત્યારે મેલેરિયા, ડેન્ગ્યુ અને એના કારણે પણ હોઈ શકે, પણ આપણે એને કોવિડ લાઇક સિમ્ટમ્સ ગણીને બીજા લોકોને ચેપ ના પહોંચે એ પ્રકારનું આપણું વર્તન એ રીતે આપણે વર્તીએ, એ તમામ લોકોના આરોગ્ય માટે ખૂબ સારું રહેશે. આપ સુરક્ષિત રહો એ કામના સાથે. ધન્યવાદ.